ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠમાં હું રાધિકા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે અ કેન બોલ એમાં જોયું હતું જેમાં મંકી એલિફન્ટ કેન્ટ કેવી રીતે કયા કયા નૃત્યો કરે છે એમાં આપણે પૂર્ણ વિગતો મેળવી હતી અને એના કેટલાક ઉદાહરણો પણ જોયા હતા બાળકો મંકી શું કરે છે મંકી જમ્પિંગ કરે છે તે કૂદી રહ્યો છે અને ડાન્સિંગ કોણ કરે છે તો કે ડાન્સિંગ હા એલિફન્ટ ડાન્સિંગ કરે છે અને લાસ્ટમાં હતું સ્લીપિંગ સ્લીપિંગ જે સ્લીપિંગ સ્લિપિંગ કોણ કરી રહ્યું હતું તો કે કેટ કેટ સ્લીપિંગ કરી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આગલા લેક્ચરમાં આપણે આ સંપૂર્ણ માહિતી મેળવી હતી હવે જોઈશું આપણે નેક્સ્ટ નેક્સ્ટમાં જોઈશું આપણે આટલા જે પ્રાણીઓ આપ્યા છે એની માહિતી આપણે મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં પણ ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે હવે ત્રીજું છે ટાઈગર ટાઈગર એ જંગલમાં જોવા મળે છે આપણે સામેથી તો ના જોયો હોય પણ પ્રાણી સંગ્રહાલયમાં ટાઈગર જોવા મળે છે ટાઈગરના પીઠ પર કેવા ચિત્તા જેવા ચટ્ટાપટ્ટા હોય છે ટાઈગર ની પૂંછ થોડી લાંબી હોય છે એના પગ ઘણા સ્ટ્રોંગ જોવા મળે છે એના પગના જે પંજા હોય છે જ્યાં લાંબા લાંબા નખો હોય છે એ આપણી પર ઘા કરે વાર કરે તો આપણને તરત જ લોહી લુહાણ કરી નાખે છે ટાઈગર થી હર કોઈ ડરે છે ટાઈગર એ આપણો રાષ્ટ્ર પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે ધોરણ સાતમાં તમને સિંહનું અભયારણ્ય વિશે ભણવાનું આવશે ત્યાં બધી માહિતી ટાઈગર વિશે આપીશું હવે જોઈએ અહીંયા શું કહે છે ધ સાયબીરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ ઇટ વેઝ અપ ટુ થ્રી હંડ્રેડ કિલોગ્રામ ઈટ કેન ઈટ ઇઝ ટુ સેવન પોઈન્ટ ટુ કિલોગ્રામ મીટ એવ વન મિલ ટાઈમ શું કહે છે સારી સાયબીરિયન વાઘનું દુનિયાનું કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે વાઘમાં સૌથી મોટું જાતિનું પ્રાણી છે તે કહ્યું છે સાયબીરિયન તેનું વજન ત્રણસો કિલોગ્રામ સુધી હોય છે અને તે માંસ કેટલું ખાય છે તો કે સત્તાવીસ પોઈન્ટ બે કિલોગ્રામ જેટલું માંસ ખાઈ જાય છે ટાઈગરનું સૌથી જે મોટી જાતિનું પ્રાણી સાયબીરિયન છે તે ત્રણસો કિલોગ્રામ વજનવાળું હોય છે અને માંસ ખાવામાં સત્તાવીસ પોઈન્ટ બે કિલોગ્રામ જેટલું માંસ એકી સાથે ખાઈ જાય છે હવે જુઓ ફોર નંબર પર આવશે ક્રોકોડાયલ ક્રોકોડાયલ યાને મગર મગર હંમેશા તળાવોમાં જોવા મળે છે કીડી સિવાય કીડી આપણા ઘરોમાં જોવા મળે છે કીડી સિવાયના દરેક પ્રાણીઓ આપણને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળી જાય છે ક્રોકોડાયલ કે નોટ મૂવ ઇટ ટંગ એન્ડ કાંટ ચુ મગરથીની જીભ હલાવી સત્તો નથી અને ચાવી શકતો નથી તો મગર કેવી રીતે ખાવાનું ખાય છે મગર પણ માંસ ખાવા વ્યક્તિ છે તો એ કેવી રીતે ખાતું હશે તમે વિચાર કરો મગરની જીભ હોતી નથી તે હલાવી શકતો નથી ચાવી શકતો નથી તો તે ખાતો કેવી રીતે હોય છે મગરનું મોજુઓ ચિત્રમાં બતાવ્યું છે કેટલું મોટું છે અને કેટલું પહોળું પણ થાય છે એના દાંત કેવા તીણા તીણાં મોટી મોટી આંખો અને શરીરસરૂપ પ્રાણી છે એ પેટ દ્વારા સરકે છે અને એનું રહેઠાણ ક્યાં છે તો કે પાણીમાં મગર અને માછલી હંમેશા પાણીમાં રહે છે આપણે વિચાર કરવા જેવું છે કે શ્વાસ કેવી કેવી રીતે લઈ શકે છે મગર પાણીમાં રહે છે પાણીમાં તરે છે અને તે મોટા મોટા તળાવ હોય નદી હોય ત્યાં જોવા મળે છે પછી નીચેનું ચિત્ર છે કીડી કીડીને શું કહેવાય અંગ્રેજીમાં એન્ટ એન એન્ટ કેન લિફ્ટ ફિફ્ટી ટાઈમ્સ ઇટ્સ ઓન વેટ શું કહે છે કીડી તેના પોતાના વજન કરતાં પચાસ ગણું વજન ઉપાડી શકે છે વાવ વિચાર કરો કીડીનું વજન કેટલું હોય છે કીડી તો નાની અમસ્તી આપણે ફૂંક મારીએ તો ઉડી જાય તો પણ એમ કે પચાસ ગ્રામ જેટલું વજન આ કીડીના વજન કરતાં વધુ વજન ઉચકી શકે છે કીડી ગમે જ્યાં આપણા ઘરના ખૂણા ખોચરામાં દેખાય છે ખાંડ પડી હોય એ ખાંડને પણ ઉઠાવી લઈ જાય છે ચોખાનું દાણો પડ્યો હોય એ પણ ઉઠાવી લઈ જાય છે જ્યાં મીઠી વસ્તુ દેખાય છે ત્યાં કીડી તરત જ આવી જાય છે વરસાદ આવવા પહેલાં વરસાદની આગાહી આમંત્રણ પહેલાં આપનાર જે ચીજ છે તે કીડી છે કીડીને પહેલાં ખબર પડી જાય છે કે આજે વરસાદ આવવાનો હોય છે એટલે પોતાના રક્ષણ માટે જે પોતાના ઈંડા હોય એ ફટાફટ રફ લઈને રફુચક્કર થઈ જાય છે એટલે કીડી એ પણ સૌથી મહત્ત્વનું ચીજ છે હવે જુઓ નીચે છે એ શું આપ્યું છે ડોલ્ફિન ડોલ્ફિન કોણે કોણે જોઈ છે વિદ્યાર્થી મિત્રો એ દરિયામાં જોવા મળે છે અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે ડોલ્ફિન એક માછલીનું નામ છે જે વણાંક સાથે કેવી મસ્ત રૂપાળી ઉડતી ઉડતી જાણે જાય છે આ ડોલ્ફિન માછલી છે એને પાડવામાં પણ આવે છે જે માણસો સાથે વધારે રહી શકે છે એ કોઈ પણ નુકસાન પાળેલી ડોલ્ફિન કોઈપણ જાતનું નુકસાન કરતી નથી ધ ફાસ્ટેસ્ટ મેમલ ધ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ ફિફ્ટી સિક્સ કિલોમીટર્સ પર અવર શું કહેશે સૌથી ઝડપી સશસ્તન પ્રાણી ડોલ્ફિન છે કલાકના છપ્પન કિલોમીટર સુધીની ઝડપથી તે તરી શકે છે ડોલ્ફિન વધુ ઝડપથી દોડવાવાળી માછલી છે છપ્પન ડોલ્ફિન પાણીમાં વધારે ઉછાળા પણ મારે છે હવે આપણે લાસ્ટ જોઈશું જીરાફ આ બધા જ પ્રાણીઓ તમને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે અ કેન ક્લીન ઇડ્સ ઈયર્સ વીટ ઇડ્સ ટ્વેન્ટી ઇંચ ટ્વેન્ટી વન ઇંચ લોંગ ટંગ શું કહે છે જીરાફ તેની એકવીસ ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે છે જો બાળકો શું કહે છે જીરાફની પૂંછનાની છે પગ લાંબા અને પાતળાને ઊંચા છે જીભના જીરાફના શરીર પર પણ ટપકા જોવા મળે છે અને શું કહે છે જીરાફ તેની એકવીસ ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે છે વિચાર કરો કોઈ પણ પશુ પક્ષી જીભથી કાન સાફ કરી શકે છે આપણે જીભથી કાન સાફ કરી શકીએ છીએ તો ના તો આ જીરાફની જીભ એટલી લાંબી છે કે તે પોતાની જીભથી પોતાના કાન સાફ કરી શકે છે એટલી લાંબી જીરાફની જીભ આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ જોઈશું એક્ટિવિટી થ્રી એ તમારે જાતે કરવાનું રહેશે મિત્રો એક્ટિવિટી થ્રીમાં આપ્યું છે વર ઇન પેર

જો અહીંયા આપ્યું છે બોક્સમાં પ્લે ટેબલ તો અહીંયા જે પ્રવૃત્તિ કરે છે તે આપણે કરવાની છે પ્લે ટેબલમાં રાઈટ આવશે પછી વ્હીલ આઈ કેન પ્લે ટેબલ વેરી વેલ આઈ કેન પ્લે વોલીબોલ બટ કાઉન્ટ પ્લે કબડ્ડી શું કહે છે આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કેન વ્હાઈટ હિન્દી આઈ કેન સ્વીમ બટ આઈ કેન ત રાઈટ અ બાયસિકલ શું કહે છે બીજું છે સ્પીક હિન્દી તો હિન્દી બોલી શકે છે તો કે રાઈટ સ્વિમ કરી શકે છે તો કે રાઈટ રીડ અ બાયસિકલ તો કે નો પ્લે બાય કબડ્ડી તો કે રોંગ વ્હાઈટ એન્ડ હિન્દી તો કે રોંગ પ્લે વોલીબોલ તો કે રાઈટ એવી રીતે અહીંયા શબ્દાત આપ્યા છે અને બીમાં જુઓ વિદ્યાર્થી મિત્રો આખું ટેબલ તૈયાર કરવાનું છે એ ટેબલ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે અને એ ટેબલ તમારે જાતે જ પૂર્ણ કરવાનું રહેશે અહીંયા તમારે ફ્રેન્ડ વિશેની માહિતી આપવાની છે અહીંયા લખવામાં આવ્યું છે એવી રીતે તમારે આ કોઠાને પૂર્ણ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ફરીથી રિવિઝન થાય છે એટલા માટે આ રિવિઝન તમારે જાતે જ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે એક્ટિવિટી ફોર તમારી પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં આપવામાં જ આવ્યું છે કે એક્ટિવિટી ફોરમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે એટલું જ જોઈશું હવે એક્ટિવિટી ફોર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું